विद्यार्थी मित्रों आज आप जोईशुं के भौतिक विज्ञान जेवा विषय में एमसीक्यू में स्कोर के रीते थई शके छे। घणा बधा विद्यार्थीओने मुश्किल ए जणाडे छे के एमसीक्यू में स्कोर नथी थतो एटले ऑटोमेटिक ज भौतिक विज्ञान नो स्कोर डाउन थई जाय छे। तो आज हुं तमने अमुक अहींयाथी टिप्स आपीश के जेना हिसाबे तमे एमसीक्यू में सारो स्कोर करी शको छो। के जे एमसीक्यू ए पहला सेक्शन में 50 मार्कना एमसीक्यू पूछाय छे। सौथी मोटो मुद्दो विद्यार्थीओ माटे मूंझवण ए छे के एमसीक्यू नी प्रिपेरेशन करवी तो करवी क्यांथी, कारण के तमे जोवा जाओ तो साहित्य तो बहु बधा छे। दर्पण छे के मॉडर्न छे के व्रत छे के कुमार, कई पण तमे लई लो साहित्य बहु बधा छे। ए साहित्यमांथी जो तमे एमसीक्यू करवा जाओ तो प्रॉब्लम क्यां थाय छे के दरेक चेप्टरनी पाछळ 200-200-300-300 एमसीक्यू आपेला छे। ए 300-300 एमसीक्यू जो तमे करवा जाओ तो 14 चेप्टरना 14×42 એટલે 4200 ની ઉપર એમસીક્યુ નીકળી જશે। તો એમાંથી કેટલા એમસીક્યુ તમને યાદ રહેશે? તો એના કરતા જો સારો સ્કોર કરવો હોય તો બેટર છે, હું તમને અમુક આઈડિયા આપીશ, તેના હિસાબે તમે ચાલી શકો છો। તો જોવા જાય તો તમે માર્ક કરજો, માર્ચ 2020 અને ઓગસ્ટનું પેપર જો તમે જોવા જશો તો એમાંથી 20 એમસીક્યુ એવા હશે, લગભગ 20 એમસીક્યુ એવા છે કે જે ઉદાહરણ ને સ્વાધ્યાય ના આના નાના દાખલા પૂછેલા છે। ઉદાહરણ કે સ્વાધ્યાયના જે નાના નાના દાખલા છે તે 20 જેવા એમસીક્યુ તરીકે પૂછી લીધેલા છે। તો બાકીના 20 કે 25 તમે આંકડો ગણી શકો છો। આ વખતે પણ એવું જ થઈ શકે છે, કારણ કે ચોપડી પાછળ કોઈ એમસીક્યુ આપેલા નથી, તો એનો મતલબ છે કે એવા તો જોવા જાય તો એમસીક્યુ તો બહુ બધા બનાવી શકાય છે, પરંતુ એ લોકો ખાસ કરીને કેવા એમસીક્યુ પૂછશે કે જે ખરેખર રેડીમેડ અવેલેબલ છે, તો એ આ 20 કે 25 એવા અવેલેબલ જ છે। દરેક ચેપ્ટરમાં તમે જોવા જાઓ તો સ્વાધ્યાય આ વખતે ચોપડી નવી બદલાયેલી છે, તેમાં સ્વાધ્યાય તમે જુઓ તો સ્વાધ્યાયના જે દાખલા છે તે ખૂબ નાના છે, તે બધા જ એમસીક્યુ તરીકે પૂછાઈ શકે છે। તો તેવા માટે મેં આઈએમપી એક વિડીયો બનાવેલો છે, તે તમે જોઈ શકો છો। એ લગભગ 100 દાખલા થાય છે આ ઉદાહરણને સ્વાધ્યાયના નાના નાના આઈએમપી દાખલા જોવા જાઓ તે 100 કે 104 જેવા છે। તો આ 104નું તમે એક અલગ લિસ્ટ બનાવી શકો છો। એક પેજ ઉપર જોવા જાય તો આગળ પાછળ લગભગ 6 કે 7 એમસીક્યુ આવી શકે છે। તો 100 એમસીક્યુ કે 104 માટે તમારા 15 કે 20 જ પેજ બગડશે, તે 15 કે 20 પેજનું એક મટીરિયલ બનાવી કાઢવાનું, રકમ સાથે દાખલાનું ગણતરી ગણી કરવાની, તો એ તમને રિફર કરતા બહુ સમય નહીં લાગે કે ગણતા પણ બહુ સમય નહીં લાગે। તો અહીંથી તમારો એક સારો સ્કોર થઈ શકે છે એમસીક્યુમાં। કોઈને એમ થાય કે આ 20-25 આવે છે તો બાકીના 20-25 એમસીક્યુ કયા આવતા હશે, તે બાકીના 20-25 એમસીક્યુ એ લોકો થિયોરેટિકલ પૂછેલા હશે, કાં તો 1 કે 2 તમે માર્ક કરજો, 1 કે 2 તો એ લોકો પારિમાણિક સૂત્ર જ પૂછે છે, બાકીના જોવા જાય તો થિયોરેટિકલ એમસીક્યુ હશે। એ થિયોરેટિકલ એમસીક્યુ માટે તમે ગમે તે કંઈ પણ કરો, તમારા જો થિયોરેટિકલ કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો તમે એ એમસીક્યુનો આન્સર આપી નહીં શકો। એમસીક્યુમાં બીજું જોવા જાય એટલે તમારે જોવા જાય તો એક તો આમ એક રીતે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરવાના છે, બીજું છે થિયરીના કન્સેપ્ટ એકદમ ક્લિયર રાખવા પડશે। જે કન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ પૂછાય છે, ઘણા વિદ્યાર્થીઓ માને છે કે આના કરતાં આ સહેલું છે, પણ હું એવું કહું છું કે દાખલા એમસીક્યુ તરીકે પૂછાશે તો એ ઘણું સહેલું થઈ જશે, કારણ કે તમે ગણતરી ગણશો, તમારો જવાબ આવી જશે, તે જવાબ તમે એમસીક્યુના આન્સર સાથે મેચ કરશો, તમને ખબર પડી જશે કે સાચું છે કે ખોટું। થિયોરેટિકલ જે એમસીક્યુ આવે છે તેમાં પ્રોબ્લેમ શું થાય છે કે 4 ઓપ્શન આપેલા છે, ઘણા વિદ્યાર્થીઓ ખૂબ ઉતાવળ કરીને માત્ર સવાલ પણ અડધો જ વાંચે છે, જવાબ પણ અડધો પડતો જ વાંચે છે, અને જે અડધું પડતું લાગે તેમાંથી ટીક કરે છે। થિયોરેટિકલ એમસીક્યુમાં પ્રોબ્લેમ શું થાય છે કે તમારે સવાલ પૂરેપૂરો સમજવાનો હોય છે, 4-4 એમસીક્યુના જે ઓપ્શન આપેલા છે તેમાંથી ખાસ કરીને 2 ઓપ્શન ઘણા કન્ફ્યુઝિંગ હોય છે। 2 ઓપ્શન તો ખબર પડી જ જશે કે આ 2 તો નહીં જ આવે, પરંતુ 2 ઓપ્શનમાં તમને ઘણી સિમિલરિટી દેખાશે, તો એમાંથી પૂરતો વિચાર કરીને જવાબ આપવાનો છે, એટલે આમાં તમારો ઘણો સમય બગડી શકે છે। એટલે તેવા એમસીક્યુ પ્રોપર વાંચીને થિયોરેટિકલ કન્સેપ્ટ ક્લિયર હશે તો તમે એ જ પ્રોસેસ જલ્દીથી કરી શકો છો, એટલે થિયરીના જે કન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે તે પ્રોપર કરો, થિયરી ગોખવાની વાત નથી કરતો, થિયરીના કન્સેપ્ટ પ્રોપર ક્લિયર કરવા, સૂત્ર ખાસ યાદ રાખવા, સૂત્ર યાદ રહેશે તો જ તમે એમસીક્યુ સોલ્વ કરી શકો છો। બીજી વાત અચળાંકો, ગુજરાત બોર્ડ નોર્મલી અચળાંકોની વેલ્યુ આપતું નથી, સેન્ટ્રલ બોર્ડ એવી વેલ્યુ આપી દે છે, તો ગુજરાત બોર્ડ આપતું નથી તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ પડી થાય છે કે રીડબગ અચળાંક યાદ નથી રહેતો, કે ઘણા વિદ્યાર્થીઓને એપ્સાયલન 0નું મૂલ્ય પણ નથી યાદ રહેતું, સૂત્ર યાદ હશે પરંતુ અચળાંક નથી યાદ, તો તેવા વિદ્યાર્થીઓએ એક અચળાંકનું લિસ્ટ પણ બનાવી રાખવું, રોજ એ અચળાંકો જોઈ લેવા એક વખત, તો જલ્દીથી યાદ રહી જશે। હવે એના પછી જોવા જાય
બીજી કઈ આઈએમપી વાત કે માની લો કે એમસીક્યુ માં ધારો કે કોઈ વિદ્યાર્થી છે એને પ્રિપેરેશન કરેલી છે તો પણ નથી આવડતું, ઘણી વખત નથી આવડતું તો આપણે શું કરીએ છે કે કોઈ પણ ચાર ઓપ્શન એ બી સી કે ડી એમાંથી કોઈ પણ એક ઓપ્શન ટીક કરી આવશું. તો ધ્યાન એ રાખવાનું છે આવું કદાપી નહીં કરવું. તમે થિયરી વાંચી લે છે, દાખલા ગણ્યા છે, થોડીક તો બુદ્ધિ ચલાવી શકો છો. તો શું કરવાનું તે જોજો, એ બી સી ડી એ ઓપ્શનને પ્રોપર ધ્યાનથી જોવા. ખાસ કરીને બે કે ત્રણ ઓપ્શન એવા હશે કે જે એકદમ સરખા સરખા હશે અને એક એકદમ અલગ હશે, તો જે અલગ છે તેના આવવાના ચાન્સ ખૂબ ઓછા હશે આન્સર તરીકે. તો આ ત્રણમાંથી જ એક હોઈ શકે છે. તો કોઈને એમ થાય કે આમાંથી શું ફરક પડે છે, તો ફરક પડે છે. જે વિદ્યાર્થીઓ મેથ્સ જાણે છે તો સમજો, ચાર ઓપ્શનમાંથી એક જ ઓપ્શન સાચો પડવાની સંભાવના રહેશે એક ચતુર્થાંશ. એટલે જો તમને ખબર પડી જાય કે આ નથી જ આવતો ને આ ત્રણમાંથી તમે આન્સર ટીક કરશો તો એ થઈ જશે એક તૃતીયાંશ, એટલે તમારો માર્ક આવવાના ચાન્સ ઘણા વધી જશે. તેવું જો કોઈ ખબર પડી જાય કે આ બેમાંથી જ કોઈક આવી શકે છે, આ બે તો નહીં જ આવે, તો એનો મતલબ કે તમારી શક્યતા 50% વધી જશે. અહીંયા 25% થઈ જાય છે, ચારમાંથી એક સિલેક્ટ કરશો તો 25%, બેમાંથી એક સિલેક્ટ કરશો તો 50%, યાને કે તમારું સાચું પડવાની સંભાવના ઘણી વધી જશે. તો આ પણ એક રીત છે. બીજું એમસીક્યુમાં જોવા જાઓ તો ભૌતિક વિજ્ઞાનમાં માની લો કે તમે ચારે ચાર ઓપ્શન તમને સૂત્ર કે એમસીક્યુમાં આન્સર આવડતો જ નથી, ચાર ઓપ્શન તમે જોઈ લીધા, ત્યારબાદ જો ચાર ઓપ્શન તમને કંઈ જ ખબર જ નથી પડતી ને એ ચાર ઓપ્શનમાંથી જો એક ઓપ્શન ઝીરો આપેલો હોય, ભૌતિક જ્ઞાનમાં આ એક તુક્કો છે, બાકી તો તમે નથી જ આવડતું તમે તુક્કો મારી શકો છો. તો જો જવાબ ઝીરો આપેલો હોય તો ઝીરોને સિલેક્ટ કરી શકો છો. હું એમ નથી કહેતો કે ઝીરો જ આન્સર આવતો છે, પરંતુ તમને એમ પણ નથી આવડતો તો ભૌતિક જ્ઞાન તમે જોશો તો ઘણી જગ્યાએ ઝીરો જવાબ આવી શકે છે. એવું જ બીજું ચાર ઓપ્શનમાં જો તમને એક જવાબ આપેલો હોય ચારમાંથી, તો તમે એક સિલેક્ટ કરી શકો. ઝીરોને એક આપેલો હોય તો તમારી મનની મરજી છે, કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. નથી જ આવડતું તો જે લોકોને આવડે છે તે લોકો ગણીને જવાબ આપી શકે છે. ત્યાર પછી ઘણી વખત એવા એમ છે કે પૂછાય છે કે વધે ઘટે અચળ રહે આમાંનું એક પણ નહીં, તો ખાસ કરીને એવા એમસીક્યુમાં અચળ રહે તેવો જવાબ આપી દેવો. જો નથી આવડતું તો તમને એમ પણ નથી આવડતું તો વધે ઘટે કે શું લખવું, તો ખાસ કરીને ઘણી બધી એવી રાશિઓ છે કે જે અચળ રહે છે તો એ તમે જવાબ સિલેક્ટ કરી શકો છો. તેના આધારે તમે તુક્કા લગાવીને પણ આન્સર આપી શકો છો. જો નથી આવડતું તો જે વિદ્યાર્થીઓને આવડે છે ત્યારે કોઈ થિયોરેટિકલ કન્સેપ્ચ્યુઅલ યુઝ કરવા છે, સૂત્ર યુઝ કરીને ગણી શકો છો. ત્યાર પછી તમે જોવા જશો તો ઓવરઓલ ઘણી વખત એવું પણ થશે કે તમારે જે આવડે છે તમને, જે ચેપ્ટર તમને બરોબર આવડે છે તેને પહેલું સિલેક્ટ કરશો તો પણ તમારો સ્કોર વધી શકે છે. માની લો કે હું જે રીતે કહું છું તે રીતે 14મું ચેપ્ટર, એ 14મું ચેપ્ટર છે સેમિકન્ડક્ટરનું. તો સેમિકન્ડક્ટર જ એક એવું ચેપ્ટર છે કે જેમાં પાછળ એમસીક્યુ આપેલા છે. તમે માર્ચ 2020નું પેપર જોશો તો એમાં પાછળ ચાર કે પાંચ એમસીક્યુમાંથી ત્રણ કે ચાર એમસીક્યુ પૂછી લીધેલા છે. આ વખતે પણ એના ચાન્સ છે. એ ચેપ્ટર ઇવન સહેલું પણ છે, તો એ ચેપ્ટરને પહેલું સિલેક્ટ કરવાનું. બધા વિદ્યાર્થી શું કરે છે કે શરૂઆતમાં એમસીક્યુ 1થી શરૂઆત કરે છે. હું નથી માનતો એવું કરવું જોઈએ. જે ચેપ્ટર તમને બરાબર આવડે છે તેના એમસીક્યુ પહેલાં એટેન્ડ કરો, તો એના કારણે શું છે, તમારો કોન્ફિડન્સ વધી જશે. ને કોન્ફિડન્સ વધી જશે તો ઓટોમેટિક સૂત્રો પણ યાદ આવવા માંડશે. ઘણી વખત એવું થાય છે માણસો કોન્ફિડન્સ વધે તો સૂત્રો ઓટોમેટિક યાદ આવશે. ધારો કે પહેલું જ એમસીક્યુ બહુ ભારે હશે ને તમને નહીં આવડે તો તમારો કોન્ફિડન્સ તૂટી જશે ને તમને ઘણા બધા સૂત્રો પણ ભૂલાઈ જશે. એની કરતાં બેટર છે જે તમને બરોબર આવડે છે, યાને કે 14મું ચેપ્ટર હું માનું છું કે પહેલું સિલેક્ટ કરી શકાય છે. ત્યારબાદ જો આવડતું ચેપ્ટર એક હોય તો 8મું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો. ત્યાર પછી જોવા જાય તો 11મું ચેપ્ટર છે દ્વૈત સ્વભાવ. ત્યારબાદ 5મું ચેપ્ટર છે. તો આ 14મું 8મું 11મું 5મું બીજા એમસીક્યુ સહેલા હોય તો 7મું ચેપ્ટરના પણ એમસીક્યુ ઘણા સહેલા હોઈ શકે છે. એક ચેપ્ટર ચેપ્ટર નંબર 1 તેના પણ એમસીક્યુ તમને સહેલા લાગશે. કેમ? કારણ કે ચેપ્ટર 1 તમે ઘણી બધી વખત વાંચેલો હશે અને તેમાં તમારા કન્સેપ્ટ ઘણા બધા ક્લિયર હશે. તો આ રીતે તમે ત્યાર પછી તમે કોઈ બી ચેપ્ટરનો ક્રમ ગોઠવી શકો છો. પરંતુ શરૂઆતમાં 14મું 8મું 11મું 5મું 7મું કે પહેલું ચેપ્ટર જો આ રીતે તમે પ્રિપેરેશન કરશો કે આ રીતે તમે એટેન્ડ કરશો તો તમારો એમસીક્યુમાં 100% સ્કોર વધી શકે છે. તો એમસીક્યુમાં મેં કીધું તેમ ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ છે. તો જે રીતે મેં બતાવ્યું છે તે રીતે જો તમે પ્રિપેરેશન કરો તો કદાચ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે. આના સિવાય જો કોઈ વિદ્યાર્થીઓને ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો. હું શક્ય હોય તેટલા સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. આભાર.